મતલબ કે આમાં આપણે પુરુષ વાચક સ્ત્રી વાચક જાતિવાચક આ બધા જ પ્રકારના સર્વનામ બદલાવા પડશે પ્રથમ પુરુષની જગ્યાએ ત્રીજો પુરુષ બીજા પુરુષની જગ્યાએ પ્રથમ પુરુષ બસ આવું બધું પૂછાય છે એટલે કે આઈની જગ્યાએ હી મૂકો યુની જગ્યાએ શી મૂકો આ પ્રકારના ચેન્જીસ આ ટોપિકમાં આવશે એટલે આ ટોપિક શીખવું ને આપણે તો સૌ પ્રથમ તો આપણને સર્વનામનું કોષ્ટક આવડવું જરૂરી છે તો આ કોષ્ટક તો આપણે આગળ આવી ગયું ક્યુ કોષ્ટક યાદ કરીએ આપણે કે આઈ મી માય માઇન માય સેલ આ પ્રથમ પુરુષના સર્વનામથી આ બધા એવી રીતે આપણને આખું કોષ્ટક આવડતું હોય ઉપરાંત આપણને કાળ આવડતા હોય ટેન્સ આવડતા હોય કારણ કે એ પણ જરૂર પડશે આમાં સપોઝ એમ વાક્ય આવશે કે આઈ એમ એ બોય તો આઈ ની જગ્યાએ સી મૂકો તો સી ઇઝ એ ગર્લ આવું કઈ નહીં આવે બસ માત્ર સર્વનામનું કોષ્ટક ઉપરાંત કાળના નિયમ આ આપણને આવડી ગયું એટલે ચેન્ધ પર્સન ટોપિક આપણો ક્લિયર તો બીજી વાતો ન કરતા હવે આપણે પરીક્ષામાં કેમ પૂછાય એ જોઈએ હવે આપણે એક્ઝામ્પલ નંબર જોઈએ કે પરીક્ષામાં આ આમ પૂછાય મિસિસ પટેલ ગેટ્સ ગેટ્સ ઇન ધ મોર્નિંગ રેડી એન્ડ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધ ફેમિલી શી ધેન ગોઝ ફોર એ વોક શી રિટર્ન્સ હોમ એટ ઓ ક્લોક પછી સ્ટાર્ટ ધીસ વે અથવા સ્ટાર્ટ લાઈક ધીસ એવું આપણે આપેલું હોય તો એમાં એ પૂછે કે આઈ ગેટ અપ અર્લી હવે જુઓ અહીંયા સ્ટાર્ટ આપણે એવું છે કે મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે મિસિસ પટેલની જગ્યાએ આપણે આઈ મૂકવાનું છે એટલે કે જ્યાં જ્યાં સ્ત્રીવાચક સર્વનામ આવતા હોય જ્યાં જ્યાં મિસિસ પટેલની વાત આવશે ત્યાં ત્યાં આપણે આઈની વાત કરશું જોઈએ આનો આન્સર કેમ થાય હવે કે મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હતું તો સ્ટાર્ટ આમ થાય આઈ ગેટ અપ

તો અહીંયા આપણે જોવું પડશે પછી પ્રિપેર્સ છે એનું થઈ ગયું પ્રિપેર આમાંથી પણ એ નીકળી ગયો કે આઈ ગેટ રેડી એન્ડ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધ ફેમિલી પછી વાક કેમ છે શ્રી ધેન ગોઝ ફોર એ વોક તો એનું શું થયું આઈ ધેન ગો ફોર એ વોક જો શ્રીની જગ્યા આઈ આવી ગયું તો ગોઝની જગ્યા આવી ગયું ગો કારણ કે આઈ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ આવે શ્રી રિટર્ન્સ હોમ એટ એ ટોકલો પરીક્ષા બાર આ બધા ધોરણનો કોમન ટોપિક અને બધામાં આમ જ પૂછાશે એક્ઝામ્પલ નંબર ટુ જોઈએ આપણે કે પરીક્ષામાં કેમ આપેલું છે એનો આન્સર કેમ થાય જુઓ આઈ ડો નોટ લાઇક ક્રિકેટ આપણું પેલું વાક્ય છે હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં શું આપ્યું માય બ્રધર ડઝ નોટ લાઈક મતલબ કે આઈ છે આઈની જગ્યાએ આપણે માય બ્રધર મૂકવાનું થાય પણ ધ્યાન રાખજો કે જ્યાં જ્યાં આઈ હોય ત્યાં બધે જ માય બ્રધર ની મૂકીએ આપણે કારણ કે પછી માય બ્રધર ની જગ્યાએ આપણે હી મૂકી શકીએ આપણે જોઈએ આપણે જો હવે કે આઈ ડો નોટ લાઈક ક્રિકેટ તો માય બ્રધર ડઝ નોટ લાઈક ક્રિકેટ આ તો આપણને આપેલું જ છે હવે છે

હવે જુઓ મિત્રો વી આર ડિલાઇટેડ અહીંયા એમ છે તે ખૂબ ખુશ છે તો અહીંયા આપણે ખૂબ ખુશ છીએ તો અહીંયા આપણે એ પણ ખબર હોવી જોઈએ ને કે હી સાથે ઇઝ આવે તો વી સાથે આર આવે તો અહીંયા તો આપણે જવું પડે સીધા હાઉ ટુ મેક સેન્ટેન્સમાં યુઝ ઓફ ટુ બી એ તમને આવડતું હોય તો મજા આવશે અહીંયા પછી આવ્યું હી શેર્સ હિઝ જોય વિથ હિઝ ફ્રેન્ડ્સ તો વીમાં કેમ થયું જુઓ વી શેર

તો યુ સાથે નકાર અને પ્રશ્નાર્થમાં ડુ અને ત્રીજા પુરુષ એકવચનમાં ક્વચનમાં હી અને શી સાથે આવે ડઝ તો અહીંયા આપણે ડુ યુ નું કહ્યું આપણે ડઝ સી હેવ યુ એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ તો એનું થયું હેઝ સી એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ ડિબેટ્સ મતલબ ચર્ચા સ્પર્ધા હેવ યુ એની જગ્યા આવી ગયું હેઝ સી યુ શુડ ડુ ઇટ તમારે આમ કરવું જોઈએ તેનું થયું શી શુડ ડૂટ શુડ હોય તો શુડમાં કાંઈ ફેરફાર ના થાય આઈ સાથે જ આવે ને વી સાથે બધા જ શૂડનું જો ડઝ કે હેવેઝના સર્વનામ હોય તો એમાં ધ્યાન રાખવું પડે બાકી આમાં તો શું છે આ પ્રકારના વ્હીલ છે કેન છે મે છે મસ્ટ છે એ બધા જ પ્રકારના સરનામ એમને બધા એક્ઝામ્પલ નંબર ફાઈવ જોઈએ આપણે રાજ મિત્રો એ છે ને એ ધ્યુવન થાય તો એની જગ્યાએ રશ્મિ એટલે કે ત્રીજો પુરુષ એક વચન એમ સ્ટાર્ટ થશે બહુવચન ના જે સર્વનામ છે ધ્યાન કરશું આપણે બધા ત્રીજા પુરુષ એક વચન આસરના જોઈ આગળ હવે દે હેવ કોલ્ડ ધેર ફ્રેન્ડ્સ તેઓએ તેઓના મિત્રોને બોલાવેલા છે તો શીમાં શું થાય શી હેઝ કોલ્ડ હર ફ્રેન્ડ્સ જો દે હેવ તો અહીંયા થયું શી હેઝ અહીંયા નિયમિત લાગુ પડે કે ત્રીજા પુરુષ એક વચનમાં આવે હેઝ અને આ ત્રીજો પુરુષ બહુવચન થાય તેની સાથે આવે હેવ શી does not like noise એ શું કામ થયું કારણ કે અહીંયા મેં બોલ્યું છે કે ધે ડુ નોટ લાઈક નોઈઝ તો ધે ડુ નોટ છે એનું થઈ ગયું શી ડઝ નોટ જેમ પ્રશ્નાર્થમાં ફેરફાર થાય એમ નકરમાં આ જ જોવો નો આપણે પાછું બટ ધે લાઈક ટુ પ્લે ગેમ્સ તો બટ શી લાઈક્સ ટુ પ્લે ગેમ્સ અહીંયા તો આગળ જોવો જ ફેરફાર થયો કે ધે પ્લસ મૂળરૂપ તો શી પ્લસ એસ એસ વાળું ક્રિયાપદ એ તો આગળના જેવો જ ફેરફાર થયો અહીંયા પણ આપણે એ સાદા વર્તમાન કારણ નિયમિત રાખવા પડે આપણે એક્ઝામ્પલ નંબર સિક્સ જોઈએ આ ફકરો થોડોક મોટો લેખો છે બરાબર આપણે પરીક્ષામાં ચિંતા ન કરતા આ બે માર્કનું જ આવે છે અને સાવ નાનકડો જ ફકરો આવે છે પણ આપણે તો શું છે આપણને ફેરફાર આવડવા જરૂરી છે એટલા માટે બને એટલા આપણે મોટા ફકરાની પ્રેક્ટિસ કરીએ તો સારું જોઈએ હવે રેખા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ આપેલું વાક્ય હવે સ્ટાર્ટ કેમ છે જુઓ

પ્રિન્સિપલ માટે છે એટલે જ આપણે હિમનું હિમ રાખીએ એમ નામ ધ પ્રિન્સિપલ પ્રેઝ હર ઓનેસ્ટી તો ધ પ્રિન્સિપાલ પ્રેઝ હિઝ ઓનેસ્ટી તો આ પ્રકારનું પૂછાય ને તો સાવ સહેલું પડે પણ ક્યારે જો ત્રીજા પુરુષના સરનામ હોય અને એની જ અંદરો અંદર બદલી કરવાની હોય તો બાકી તો મેં કીધું એમ જો આ રાજેન મિતા હતા તો રશ્મિ કર્યું આપણે તો એમાં ક્રિયાપદમાં ફેરફાર થાય ટુબીના રૂપમાં ફેરફાર થાય એના સિવાય કારમાં પણ ક્રિયાપદને એસિએસનું પણ ધ્યાન રાખવું પડે તો મિત્રો ચેન્જ ધ પર્સન એમાં બીજી કાંઈ થિયરી છે નહીં ટોપિક પણ સહેલો છે તો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ આના પછી માત્ર એક જ ટોપિક અને એ તો મેન ટોપિક છે આપણો પરીક્ષામાં સો ટકા પૂછાય એ ટોપિક છે ચેન્જ ધ વોઇસ તો આના પછી આપણે ચેન્જ ધ વોઇસ શીખીશું અને ત્યારબાદ તમને એની મિક્સ પ્રેક્ટિસ પણ આપવાનો છું તો આશા છે કે ચેન્જ ધ પર્સન આ તમને સમજાઈ ગયું હશે છતાં પણ કઈ ક્વેરી હોય તો યુ કેન કોન્ટેક મી મંદ્ય માધારમ ભારત માતા કી જાય